દર્શક મિત્રો, વંદે માતરમ. પરમાત્મા શિવની મધુર સ્મૃતિનો સ્વીકાર હો. મિત્રો, આજે ખૂબ ગજબનો એક નાનો પ્રયોગ બતાવી દઉં છું. મિત્રો, તમને બધાને આ બધા બધા વિડીયો ગમે છે, સૌથી પહેલાં તો આભાર માની લઉં કે 1,00,000થી વધારે સબસ્ક્રાઈબરો થઈ ગયા છે. પરંતુ અમે જેમ જેમ અંદર ઊંડા ઉતરતા ગયા તેમ જાણવા મળ્યું કે જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો વધારે ચેનલ જુએ છે. મિત્રો, તમે આ બધા પ્રોગ્રામ જુઓ તો એટલીસ્ટ લાઇકનું બટન જરૂર દબાવજો. તો મિત્રો, તમારા એકલા લાઇકના બટન દબાવવાથી ઘણા બધા લોકો સુધી જો એ વિડીયો પહોંચતો હોય તો હું માનું છું ચેનલ તમારે સબસ્ક્રાઈબ કરવી જોઈએ, તમારે લાઇકનું બટન દબાવવું જોઈએ, અને તમારે એ બીજા બધાને શેર પણ કરવું જોઈએ. તમારામાંથી કેટલાય લોકોને કદાચ ડાબું શરીર તો ડાબું શરીર, અથવા જમણા શરીરમાં તો જમણા શરીરમાં, પરસેવો આવે તો ફક્ત ડાબા કે જમણા શરીરમાં જ આવે, ભારેપણું લાગે તો ત્યાં જ લાગે, વધારે સેન્સિટિવિટી લાગે એક તરફ, અથવા કેટલાય લોકો એવા હોય છે કે જેમને ડાબા પડખે સુવાતું નથી, પછી કેટલાય લોકો એવા છે કે જેમને બેસી તો જાય પણ બેઠા પછી ઊભા થતાં આંખે અંધારા આવે છે, અશક્તિ લાગ્યા કરે છે. કેટલી બહેનો એવી હોય છે કે નાની નાની વાતે એમને ગુસ્સો આવે છે, નાની નાની વાતે એમને નેગેટિવ થોટ્સ આવે છે, શરીર સવારે જે કપડાં પહેર્યા હોય તો કદાચ સાંજે કપડાં ના બી આવે, શરીર ફૂલી જાય, વજન સતત સવાર બપોર સાંજ ફ્લક્ચ્યુએટ થયા કરતું હોય, હોર્મોનલ ચેન્જીસ થયા કરતા હોય, એવા તો કેટલાય બીજા બધા નાના મોટા પ્રોબ્લેમ છે કે ડિપ્રેશન તરફ જતા હોય એવું લાગે. અને જો લિસ્ટ ગણાવી દઉં તો ઘણું લાંબુ લિસ્ટ છે, પરંતુ તમને ખબર છે કે એક સિમ્પલ પ્રયોગથી આ બધું મટી જાય એવું છે. કારણ કે ઘણીવાર આપણે ડૉક્ટરો પાસે જઈએ છીએ અને ડૉક્ટરો એટલા બધા રિપોર્ટ્સ કઢાવે છે, પરંતુ સિમ્પલ જો તમને ફોસ્ફરસવાળો ખોરાક વધારી દો, શરીરમાં ફોસ્ફરસ ઘટે, ફોસ્ફરસની જે રાસાયણિક ઓળખાણ છે એ પી તરીકે ઓળખાય છે. હવે ફોસ્ફરસ જો શરીરમાંથી ઘટી જાય, કારણ કે ફોસ્ફરસ કોઈ સાધારણ નથી હોતું, એ આરએનએ અને ડીએનએના બંધારણનો મહત્ત્વનો ઘટક હોય છે. આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ અને ડીએનએ એટલે ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ, કે જે આપણા જનીનના બંધારણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન ધરાવે છે, મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. શરીરના દાંત છે, હાડકાં છે, વાળ છે, નખ છે. તમે જો ઘણા લોકોના નખ જે છે ને કાળા કાળા જોવા મળે છે, અથવા કાપા 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 જોવા મળે છે, વાળ બરછટ થઈ જાય છે, વાળની ચમક થઈ જાય છે જો ફોસ્ફરસ ઘટે તો. ત્યારે હાડકાં સંબંધિત તકલીફોમાં, વાળ સંબંધિત તકલીફોમાં, નખ સંબંધિત તકલીફોમાં, પાંસળાના દુખાવામાં ફોસ્ફરસ જો ઘટે તો તમે ચક્કરમાં પડી જશો, ખબર જ નહીં પડે, બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય. અને ખાસ કરીને વિટામિન ડીના અવચૂષણમાં, કેલ્શિયમના અવચૂષણમાં ફોસ્ફરસનું યોગદાન ઘણું ઘણું મોટું છે. મિત્રો, જો ફોસ્ફરસ ઘટી જાય તો આટલા બધા પ્રોબ્લેમ સર્જાય, અને એનો ઉકેલ તમે જાણશો ને તો તમને એવું લાગશે ઓહો, આટલા અમથા ઉકેલમાં આટલો મોટો નિવારણ છે સમાયેલું. તો મિત્રો, ફોસ્ફરસની ઉણપથી ડાયરિયા, લૂઝ મોશન થાય, શરીરમાં કોઈ પણ ભાગમાં જો ખરાબો થયો હોય, ગેંગરિંગ થયું હોય, તો ફોસ્ફરસ અગત્યની ભૂમિકા ભજવે છે, એની જરૂરત રહે જ. ડાબી બાજુ સુવા તકલીફ પડતી હોય તો સમજો ફોસ્ફરસ ઓછું જ છે. ફોસ્ફરસની કમીવાળો પેશન્ટ ઓવર સેન્સિટિવ હોય છે, બેઠા પછી ઊભા થવા એને આંખે અંદર આવે જ, ચક્કર આવે એને, તે ફોસ્ફરસના કમીની નિશાની છે. પાંસળામાં દુખાવો રહ્યા કરે, ઝીણો નાનો મોટો દુખાવો રહ્યા કરે, જમ્યા પછી પાંસળામાં ખાસ કરીને દુખાવો વધે, ગરદને લાય બળ્યા કરે, તે પણ ફોસ્ફરસની કમી બતાવે છે. ફોસ્ફરસની કમીથી ગ્લુકોમા પણ થાય છે. ગ્લુકોમા એટલે આપ જાણો છો આંખોની તકલીફ હોય છે. મિત્રો, લીવર સિરોસિસમાં પણ ફોસ્ફરસ ખૂબ જ ઉપયોગી છે. હવે એના માટે આપણે શું શું ખાવું જોઈએ એ પણ તમે સમજો. ખાસ કરીને ફોસ્ફરસ શેમાં શેમાં વધારે છે તમને જાણીને નવાઈ લાગશે કે સફેદ તલ, સફેદ તલમાં ફોસ્ફરસ ઘણું બધું છે. પછી ઉપવાસના દિવસે આપણે જે સિંગોડા ખાઈએ છીએ, આમ તો સિંગોડાની ઋતુમાં આપણે જે લીલા સિંગોડા મળતા હોય એ ખાઈએ છીએ, પરંતુ ત્યાર પછી ત્રિકોણી શેપમાં બજારમાં સિંગોડા મળતા હોય છે, મરી મસાલાવાળાની દુકાને સિંગોડા મળે છે, અને સિંગોડાના લોટના આપણે ઉપવાસમાં દિવસે ઘણી બધી વેરાયટીઓ બનાવીને ખાતા હોઈએ છીએ. સિંગોડાના લોટમાં પણ ફોસ્ફરસ ઘણું બધું હોય છે, બદામમાં પણ ફોસ્ફરસ ઘણું બધું હોય છે. મિત્રો, આંકડાવાર જો હું તમને વાત કરું ને તો તમને કાગળ પેન લઈ લો, લખવું હોય તો લખી લો કે આટલી વસ્તુ જો તમે નિયમિત ધોરણે તમારા આહારમાં રોજ ઉપયોગમાં લેશો તો ફોસ્ફરસનું સંતુલન થઈ જ જશે. ફોસ્ફરસની શું શું અગત્યતા છે એ પણ તમને જાણવું ખૂબ જ જરૂરી છે.
મિત્રો, જેવી રીતે કેલ્શિયમના અવચોષણ માટે પર્યાપ્ત માત્રામાં વિટામિન ડી હોવું જરૂરી છે, તેવી જ રીતે ફોસ્ફરસના અવચોષણ માટે પણ વિટામિન ડી હોવું જરૂરી છે. ફોસ્ફરસ આપણને ઘણીવાર દૂધમાંથી પણ મળતું હોય છે. દૂધ ચોખ્ખું હોવું જોઈએ, કેમિકલવાળું ના હોવું જોઈએ. દહીંમાંથી મળતું હોય છે, પનીરમાંથી મળે છે, ચીઝમાંથી મળે છે, કાજુ છે, બદામ છે, પિસ્તા છે, એવા બધામાં ફોસ્ફરસ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. શરીરમાં મળી આવતા મહત્ત્વના મિનરલમાં ફોસ્ફરસ પણ અગ્રક્રમે આવે છે. શરીરમાં દાંત અને હાડકામાં તે કેલ્શિયમ સાથે, બેઉનું સંતુલન કરીએ તો કેલ્શિયમ સાથે લગભગ 85% જેટલો હિસ્સો એનો જોવા મળે છે. આપણા શરીરની રચનાના લઘુત્તમ કોષોમાં પણ ફોસ્ફરસ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. ખાસ કરીને ખેડૂતો, જે ખેતી કરતા ખેડૂતો છે, એ લોકોને પણ ખબર હશે જ કે ખેતીને પૂર્ણ માત્રામાં નાઇટ્રોજન મળવા માટે યુરિયાનો ઉપયોગ બધા જ કરે છે, પરંતુ ફોસ્ફરસનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થાય છે. ફોસ્ફરસ આપવા માટે ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે DAP, આપણે જે યુરિયા અને DAPની વાતો કરીએ છીએ ને, એમાં DAP જે છે, ડાય એમોનિયમ ફોસ્ફેટનો ઉપયોગ થાય છે. ખેડૂતો તેને ડાયા કહે છે, જે નાખ્યા વગર શ્રેષ્ઠ ઉપજ થતી નથી. વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ઉર્જા સંરક્ષણ, કોશિકા વિભાજન વગેરે માટે ફોસ્ફરસની વિશેષ ઉપયોગિતા છે. મૂળથી માંડી ફળોની રચના સુધી વનસ્પતિમાં ફોસ્ફરસ સવિશેષ ઉપયોગી તત્વ છે. જ્યાં સુધી આપણા શરીરની વાત છે મિત્રો, આપણા શરીરમાં પણ રોજનું 600 મિલીગ્રામ ફોસ્ફરસ જરૂરી હોય છે, અને ગર્ભકાળ દરમિયાન સ્ત્રીઓને પણ લગભગ રોજનું 1200 મિલીગ્રામ જેટલું ફોસ્ફરસ જોઈએ. તો કાગળ પેન લઈ લો, સેમા સેમાથી કેટલું ફોસ્ફરસ મળે છે એ સાધારણ જો તમે માહિતી રાખશો તો ઘણા બધા તમને ફાયદા થશે. મિત્રો, સફેદ તલમાં પ્રતિ 100 ગ્રામ ફોસ્ફરસ 570 મિલીગ્રામ હોય છે, કાળા તલમાં 224 મિલીગ્રામ હોય છે, બદામમાં 490 મિલીગ્રામ હોય છે, કાજુમાં 450 મિલીગ્રામ હોય છે, અખરોટમાં 380 મિલીગ્રામ હોય છે, સિંગદાણામાં 350 મિલીગ્રામ હોય છે, પિસ્તામાં 430 મિલીગ્રામ હોય છે, સૂર્યમુખીમાં 670 mg, તાજા સિંગોડામાં 150 mg અને સૂકા સિંગોડામાં 440 mg જેટલું હોય છે. પરંતુ યાદ રાખો કે કાજુ ખૂબ ખાવા જોઈએ નહીં, કાજુની તાસીર ખૂબ ઉગ્ર હોય છે. રોજ મુઠ્ઠાને મુઠ્ઠા ભરીને કાજુ ખાશો તો ગુદામાંથી રક્તપાત થશે, લોહી પડી શકે, ફિશર થઈ શકે છે, પાઇલ્સ થઈ શકે છે. માટે બંને સમયના ભોજનમાં તમે જો ફાઇબર્સનું સંતુલન રાખશો, 300-400 ગ્રામ જેટલું સલાડ ખાશો, બે કાકડી છે, ટામેટા છે, અથવા તમને બીજું સલાડમાં જે બી ઉપયોગી તત્વો લાગે, બીટ છે, મૂળા છે, એ બધાનો ઉપયોગ તમે કરી શકો છો. રોજિંદા આહારમાં તમે દૂધ, દહીં, પનીરનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ રોજબરોજના જીવનમાં સમજો તમે સવારે 7-8 દાણાની વચ્ચે 4-5 ચમચી તલ પલાળવા નાખી દો, એસિડથી ધોયા વગરના સફેદ તલ, અને આયનની ઉણપ હોય તો કાળા તલ પલાળો, અથવા બેઉનું સંતુલન જોઈતું હોય તો સરખા પ્રમાણમાં કાળા અને સફેદ તલ. પરંતુ કાળા તલ તમે 10 વાર ધોજો. કાળા તલ રંગેલા હોય છે, એટલો બધો અંદરથી કલર નીકળે છે. માટે જો સવારે 7-8 માં એ રીતે પલાળીને મૂકો અને ભોજન કરતી વખતે દોઢ 2-2 ચમચી ચાવી ચાવીને ખાઈ જાઓ આટલા ગોળની અંદર, બે ટાઈમ સવાર સાંજ. અને એમાં પણ મિત્રો, જો તલનો જાદુય તમને પ્રયોગ કરવો હોય તો ફણગાવેલા તલ છે, ફણગાવેલા સિંગદાણા છે, આ બધાનો જો તમે ઉપયોગ કરશો, કોઈ પણ વસ્તુ આટલી મેં જે તમને કીધી એમાં બદામ પણ જો તમે પલાળીને સવારે ખાશો તો ખરેખર એના ઉપયોગી ઘટક તત્વો તમને ભરપૂર ફાયદો કરશે. આ બધાના ઉપયોગથી વાળમાં ચમક બહુ આવશે, તમારા વાળ ખૂબ શાઇનિંગવાળા થશે, તમારા નખ ચમકદાર થશે, નખ એકદમ જેને કહેવાય ને કે તમારે જે રીતે ચમકવાળા જોઈએ એ રીતની ચમકવાળા નખ હશે. અસ્થિઓનું સૌંદર્ય એટલે તંદુરસ્તી જળવાશે, વાળની તંદુરસ્તી જળવાશે. અને મિત્રો, ફોસ્ફરસના સંતુલનથી તમારે આટલા જે લક્ષણો કીધા એમાં તમને ખરેખર ગજબના ફાયદા જોવા મળશે. આંખે અંધારા બંધ થઈ જશે, આંખના અંધારા ગાયબ કરવા માટે, આંખોની દુર્બળતા ગાયબ કરવા માટે તમારે કાળા તલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. સિમ્પલ એક પ્રયોગ કરીને આજની વાત પૂરી કરી દઉં છું. સવારે 7-8ની વચ્ચે તમારે 4-5 ચમચી તલ પલાળવાના છે, અને 12 કલાક પછી એને એક નાના રૂમાલની અંદર બાંધી દેવા જોઈએ, બહુ ટાઇટ નહીં બાંધવી જોઈએ. પાણી નીતાર્યા પછી બીજા દિવસે સવારે એમાં ફણગો ફૂટશે, થોડા ખુલ્લા કરી દેજો નાની અમથી વાટકીમાં,
અને એવી સુરક્ષિત જગ્યાએ મૂકી દો કે જ્યાં તાપ ના પડે, અગ્નિ ના પડે, ગેસના સગડી પાસે ના મૂકતા. અને બંને સમયના ભોજનમાં જો તમે ફણગાવેલા તલ ચાવી ચાવીને ખાશો તો મિત્રો અફલાતુન ફાયદા થશે એના. વિટામિનનો ખજાનો પણ મળશે, કેલ્શિયમનો પણ ખજાનો મળશે, ફોસ્ફરસનો પણ ખજાનો મળશે, હાડકામાં, વાળમાં, સ્નાયુઓમાં, રક્તની પેશીઓમાં આના ભરપૂર લાભ સમાયેલા છે. અસ્તુ મિત્રો, વંદે માતરમ. આ સંવાદનો સંપૂર્ણ શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયનું સમાપન ચાહું છું. વંદે માતરમ.